नमस्कार निर्माण न्यूज साथ हूँ श्री अग्ना जो आज विगतवार समाचार। तो अदाणी ग्रुप ना चेयरमैन गौतम अदाणी दुबई के न्यूयॉर्क में परिवार की एक कचेरी शुरू करवा विचारी रहा हो ब्लूमबर्ग अहवाल में दावो करवामां आवे होवाना समाचारों थी वाकेफ था। त्यारे आ दावो तथ्यहीन छे तेवुं तेमना द्वारा जणाववामां आव्युं हतुं। त्यारे ना तो अदाणी के ना तेमना परिवार ने दरियापारना देश में कचेरी खोलवानी योजना छे अथवा ना तो कोई साथे वातचीत पण थई छे। आ वात सत्यथी वेगळी छे ए अति दुर्भाग्यपूर्ण छे के ब्लूमबर्गना पायाविहीन अहेवाले प्रचार माध्यमोमां बिनजरूरी अनिवार्य योग्य धारणाओने मोटू स्वरूप आपीने जगावी छे एम अदाणी ग्रुपना प्रवक्ताए जणाव्युं हतुं। गुजरात विधानसभानी सामान्य चूंटणीने લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં મૂકી છે ત્યારે નિષ્પક્ષ ન્યાય અને મુક્ત રીતે ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશા નિર્દેશ અનુસાર વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે। આ કામગીરીના ભાગરૂપે અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 21 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી સંબંધિત કામગીરી માટે ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે સમગ્ર રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ હાલ ચાલુ છે ત્યારે મતદારોમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે ઉમેદવાર કે સામાન્ય જનતા ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ કરવા માટે પૂર્વ નિર્ધારિત સમય મેળવીને વિવિધ વિધાનસભા વિસ્તાર પ્રમાણે પોતાની રજૂઆત પણ કરી શકશે। વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપ્યું હતું ત્યારે મારા કાર્યકરને કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈને ગોળી મારી દઈશું તેવું નિવેદન આપ્યું હતું। જેના લઈને વિરોધનો સૂર પણ ઉઠવા પામ્યો છે। તો બીજી બાજુ મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઈને ચૂંટણી પંચમાં એક્શન મોડમાં આવી ગયું છે। આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ પણ મંગાવ્યો હતો અને આદર્શ આચારસંહિતાનો ભંગ થયો છે કે કેમ તેનો અહેવાલ આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે। આથી અહેવાલ બાદ મધુ શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગ અંગેની કાર્યવાહી પણ થઈ શકશે। ઉલ્લેખનીય છે કે ભાજપે ટિકિટ કાપતા નારાજ મધુ શ્રીવાસ્તવે અપક્ષથી ઉમેદવારી નોંધાવી હતી। શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ જે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારી કરી છે એમના ચૂંટણી રેલી સંદર્ભે એમણે જે ઉચ્ચારણો કર્યા એ અંતર્ગત અત્યારથી એક અહેવાલ સીઈઓ કચેરીએ માગેલ હતો જે એક ઇન્ટરિમ રિપોર્ટ અત્યારથી મોકલવામાં આવ્યો છે અને એ અંતર્ગત કોઈ ફરીથી જો કોઈ માહિતી માગવામાં આવશે એ ભારતના ચૂંટણી પંચ તરફથી અથવા સીઈઓ ઓફિસથી એ અત્યારથી મોકલવામાં આવશે। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે જોરશોરથી પ્રચાર તો શરૂ કર્યો છે જેમાં ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે ઝઘડિયા વાલિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેરસભા સંબોધી હતી। યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપને ભવ્ય જીત અપાવવા પણ અપીલ કરી હતી। ठीक 100 वर्ष पहले राष्ट्रपिता महात्मा गांधी का नेतृत्व भारत को प्राप्त हुआ था। देश की आजादी को राष्ट्रपिता महात्मा गांधी के नेतृत्व में जब भारत ने लड़ा सरदार वल्लभ भाई पटेल जैसे नेताओं का नेतृत्व मिला तो देखते ही देखते जो कार्य असंभव दिखाई दे रहा था भाइयों बहनों 1947 में भारत आजाद हो गया। हम सब एक स्वतंत्र भारत के नागरिक बन गए। ये राष्ट्रपिता महात्मा गांधी की भूमि है गुजरात। लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की भूमि है गुजरात। अंग्रेजों ने जिस भारत के बारे में देखा था कि अब हम भारत को स्वतंत्र नहीं होने देंगे और अगर भारत स्वतंत्र भी होगा भी तो इस भारत के इतने टुकड़े कर देंगे
कि भारत कभी खड़ा नहीं हो पाएगा, लेकिन लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की दूरदृष्टिता, दृढ़ इच्छा शक्ति के सामने अंग्रेजों के सारे षड्यंत्र फेल हो गए। 563 से अधिक रियासतें भारत गणराज्य का हिस्सा बनी। ઇતિહાસમાં પ્રથમવાર હશે કે 89 પૈકીની 82 બેઠકો ઉપર ભાજપ દ્વારા સૌ પ્રથમવાર એક સાથે જાહેરસભા યોજી પ્રચાર અભિયાન ધડાકાભેર હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રથમ તબક્કાની 82 બેઠકો ઉપર 6 કેન્દ્રીય મંત્રી અને 3 મુખ્યમંત્રી સહિત 29 નેતાઓ પ્રચાર કરવાના છે। નવસારી બાદ અંકલેશ્વરના ખડકોલ પાટિયા પાસે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વિશાળ જનસભાને સંબોધી હતી। આ તકે જેપી નડ્ડાએ ગુજરાતના વિકાસરથની વાતો વિશ્વ ફલક પર થતી હોવાની વાત પણ કરી હતી અને તેમણે હાલમાં જ રાહુલ ગાંધીએ વીર સાવરકર પર આપેલા નિવેદનની નિંદા પણ કરી હતી અને આ બાબતને દુઃખદ ગણાવી હતી। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2001 થી આ ગુજરાતના મુખ્યમંત્રી પડે બિરાજમાન થયા ત્યારથી ગુજરાતના વિકાસની વર્થંભી આગે કુદરતનો પ્રારંભ થયો। રાજ્યમાં રોડ, રસ્તા, સરકારી ઇમારતોના બાંધકામો, પુલો, સિંચાઈની સગવડ, પ્રજા કલ્યાણના કાર્યો અવિરતપણે ચાલતા રહ્યા ત્યારે સમગ્ર રાજ્યની સાથે સાથે ભરૂચ જિલ્લાએ પણ સુશાસન અફર ચાખ્યા છે। જિલ્લાના દરેક તાલુકા મથકોએ જન સુવિધાઓ માટે વિશેષ સગવડ ઊભી થઈ છે। અંકલેશ્વર હાંસોદના વિધાનસભાની વાત કરીએ તો આ વિસ્તારમાં પ્રજા કલ્યાણના અનેકવિધ કાર્યોથી વિકાસ ગાથા આપણે વર્ણવી શકીએ એમ છે। મિત્રો, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઉર્જા ક્ષેત્રે અને આપણે જોઈએ છીએ કે અહીંયા આપણી સામે જે વર્ષોથી આપણને અહીંયા રેલવે ફાટકની લઈને આપણે અડધો અડધો પોણો પોણો કલાક સુધી આપણે રાહ જોવી પડતી હતી એ જગ્યાએ પણ 125 કરોડના ખર્ચે આ રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે। 10 કરોડ 74 લાખ પરિવાર, યાની 50 લાખ પરિવાર, 50 લાખ 50 કરોડ લોક, ઓર 50 કરોડ લોકો કા મતલબ હોતા હૈ ગાંવ ગરીબ કે લોક, જો રેડી વાલા ફેડી વાલા હૈ, બસ ડ્રાઈવર, બસ ક્લીનર, ઓટો રિક્ષા ડ્રાઈવર, રિક્ષા વાલા, યે ગરીબ લોગ, એસે ગરીબ લોગ, એસે 50 કરોડ લોગો કો આદરણીય પ્રધાનમંત્રી જી ને આયુષ્માન ભારત મે હર સાલ 5 લાખ રૂપિયા કા હેલ્થ કવર દિયા, 5 લાખ રૂપિયા કા। અગર 2020-21 મે કિસી કા 5 લાખ ખર્ચ હો ગયા તો 2021-22 મે ફિર સે ઉસકો 5 લાખ રૂપિયા મિલેગા, હર સાલ 5 લાખ રૂપિયા કા। આપ બતાઈએ, જબ મોદી જી પ્રધાન મુખ્યમંત્રી બને તો ઉસ સમય ક્યા ડિમાન્ડ થી? ઉસ સમય ડિમાન્ડ થી કે જબ ન્યૂઝ આએ તો કમ સે કમ બત્તી આ જાય, ન્યૂઝ તો સુન લે, જબ ભોજન કરે તો કમ સે કમ બત્તી આ જાય તો કમ સે કમ ભોજન તો કર સકેંગે, યે ડિમાન્ડ હોતી થી કે નહીં હોતી થી? યે હોતી થી કે નહીં 2002 મે? ઓર 2022 મે જબ હમ બાત કરતે હૈ તો હમ ભૂલ ચુકે હૈ, હમ હમ હમકો યાદ હી નહીં હૈ કે બિજલી કભી જાતી ભી હૈ, પહેલે યાદ નહીં આતી થી કે બિજલી કભી આતી ભી હૈ। રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં 65 મોરબી બેઠક પર યોજાનાર ચૂંટણીમાં 17 ઉમેદવારો હોવાથી 2 બેલેટ યુનિટ, જ્યારે સુરતના 163 લિંબાયત મતવિસ્તારમાં 44 ઉમેદવાર હોવાથી 3 બેલેટ યુનિટ વપરાશે। તેમજ ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રચાર પ્રસાર માટે વાહન પરવાનગી આપવામાં આવી રહી છે, ત્યારે વધુમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સુચારું સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને સાથે પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક પણ કરવામાં આવી છે। તે ઉપરાંત અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે પણ કાર્યવાહી કરવામાં આવી છે। ઈવીએમ્સની વ્યવસ્થા પણ જોઈએ તો પ્રથમ તબક્કાની 89 બેઠકો પૈકી મોરબી જિલ્લાની 65 મોરબી વિધાનસભા મતવિસ્તારમાં 17 હરીફ ઉમેદવાર થતા દરેક બૂથ પર 2 બેલેટ યુનિટનો ઉપયોગ થશે। એ જ રીતે સુરત જિલ્લાની 163 લિંબાયત વિધાનસભા મતવિસ્તાર માટે 44 હરીફ ઉમેદવાર થતા દરેક બૂથ પર 3 BUનો ઉપયોગ થશે।
પોસ્ટલ બેલેટ ફોર આબસેન્ટી વોટર્સ એ ફર્સ્ટ ટાઈમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજન અને કોવિડ 19 શંકાસ્પદ અને પ્રભાવિત સમાવિષ્ટ મતદારો માટે ફોર્મ નંબર 12D કુલ 12,26,911 વિતરણ કર્યા. આમાંથી કુલ મતદાર છે આમાં 12D ફોર્મ વિતરણ કર્યા 8,60,262 લોકોને વિતરણ કર્યું છે અને ફરત મળ્યું છે 25,000 એપ્રોક્સિમેટ છે. હજુ કામ ચાલુ છે અને ઓબ્ઝર્વર્સ દરેક મત વિસ્તાર એસી માટે નિમણૂક કર્યું છે. આ ઉપરાંત સ્પેશિયલ ઓબ્ઝર્વર્સનું પણ આ વખતે નિમણૂક થયું છે. મિસ્ટર અજય નાયક સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક થયું છે અને મિસ્ટર દીપક મિશ્રા સ્પેશિયલ ઓબ્ઝર્વર પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક થયું છે. ના દરેક શહેર અને જિલ્લા એકમો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ઇલેક્શન આયોજન સાથે સંકળાયેલા તમામ સ્ટેકહોલ્ડરો સાથે સંકલનમાં રહી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ મુજબ કામ કરી રહ્યું છે. આના ભાગરૂપે આપણે ક્રિમિનલ એન્ટિસેડન્ટ ધરાવતા અને ઇલેક્શન દરમિયાન પોટેન્શિયલ ડિસ્ટ્રપ્શન કરી શકે એવા તત્વોને આઇડેન્ટિફાઈ કરીને એમના વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી ચાલુ છે. તો ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ અંતર્ગત અત્યાર સુધી 2,05,000 જેટલા નોન ક્રિમિનલ્સ એન્ડ પોટેન્શિયલ ડિસ્ટ્રપ્ટર્સ જેમના લીધે ઇલેક્ટોરલ પ્રોસેસ ઉપર અસર કરી શકે એવા તત્વોને આઇડેન્ટિફાઈ કરીને અટકાયતી પગલાં લેવાની કાર્યવાહી કરી છે. તે સાથે સાથે જે લાઇસન્સ ધરાવતા ઇસમો હથિયાર લાઇસન્સ ધરાવતા ઇસમો છે એમને પાસેથી લાઇસન્સ જમા લેવાની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધી 50,402 જેટલા હથિયારો લાઇસન્સ ધારકો પાસેથી જમા કરાવેલા છે. ગુજરાતમાં પ્રથમવાર 20મી રાષ્ટ્રીય મેરીટાઈમ સર્ચ અને રેસ્ક્યુ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બોર્ડ મીટિંગ મળી હતી. સર્વોચ્ચ સ્તરની બેઠકમાં ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક અને રાષ્ટ્રીય મેરીટાઈમ સર્ચ અને રેસ્ક્યુ બોર્ડના ચેરમેન ડાયરેક્ટર જનરલ VS પઠાનિયાની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. બોર્ડની બેઠકમાં વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, એજન્સીઓ, સશસ્ત્ર દળોના સભ્યો, દરિયાકાંઠા વિસ્તારમાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 30 જેટલા દરિયાઈ સુરક્ષાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ હમને નામસાર બોર્ડ કી 10th મીટિંગ યહાં કેવડિયામાં કન્ડક્ટ કી હૈ. યે મીટિંગ હર સાલ કરતે હૈ ઓર ઇસકી પીરિયોડિસિટી જો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા કે ડાયરેક્ટિવ્સ હૈ ઉસમે હર સાલ એક મીટિંગ કરના હોતા હૈ. ये हम नामसार बोर्ड के 31 मेंबर्स को बुलाते हैं, उसमें स्पेशल इनवाइटीज भी होते हैं. आज की मीटिंग में सारे मेंबर्स थे 31 और 10 इनवाइटी मेंबर्स थे, इसमें रिसोर्स एजेंसीज वाले भी थे. इस मीटिंग का सबसे बड़ा जो बेनिफिट है वो लाइफ सेविंग एट सी इज़ वन ऑफ द मेन एजेंडाज जो होता है. उसमें हम क्या क्या इम्प्रूवमेंट कर सकते हैं, हमारे मर्चेंट मैन सेल करते हैं शिप्स में, मेडिकल इमरजेंसीज होती हैं, फिशरमैन सी में जाते हैं, उनकी बोट में कुछ प्रॉब्लम हो जाती है या फिर उनको कुछ अलग सिचुएशन हो जाती है या पानी में गिर जाते हैं, सम सी रफ हो जाता है, तो उसके लिए क्या क्या कंटिजेंसीज में हम तैयार होते हैं, कैसे उनकी सेफ्टी इंश्योर करना है. મોટર સ્પોર્ટના શોખીનો માટે ઇન્ડી કાર્ટિંગે તેની પ્રથમ સુવિધા કલ્હા રોડ ઉપર શરૂ કરી છે. ગુજરાતમાં મોટર સ્પોર્ટ વધતા ઇન્ડી કાર્ટિંગે 450 મીટરનો એક ટ્રેક બનાવ્યો છે. ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરની રેસનું પણ અહીંયા આયોજન કરવામાં આવશે ત્યારે આ પ્રોજેક્ટ બ્રિજ મોદી અને સાથે જ મિહિર શાહ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ડી કાર્ટિંગમાં 14 જુદી જુદી સ્પીડ અને સાઇઝની કાર્ટ રાખવામાં આવી છે. 8 વર્ષ, 12 વર્ષ અને તેનાથી વધુની શ્રેણીમાં આવનાર માટે જુદી જુદી કાર્ટ રાખવામાં આવશે. ત્યારે રાયો રેસિંગ ભારતની સૌથી સફળ આંતરરાષ્ટ્રીય કાર્ટિંગની ટીમ છે અને અત્યાર સુધી 32 ટાઇટલ તેઓ મેળવી ચૂકી છે. જૈસે આપ પીછે દેખતે હૈ યે ગોકાર્ટિંગ ટ્રેક હૈ ઓર યે ગોકાર્ટ્સ હૈ તો જિસકો ભી મોટર સ્પોર્ટ મેં જાના હૈ જિસકો ભી ફોર્મ્યુલા 1 મેં જાના હૈ યા કોઈ ભી મોટર સ્પોર્ટ મેં ઉસકો
शामिल होना है तो सबसे पहला स्टेप होता है कार्टिंग, गो कार्टिंग, और ऐसे गो कार्ट्स में शुरुआत होती है। तो हर एक फॉर्मूला वन ड्राइवर जो रहता है, फॉर्मूला टू ड्राइवर जो रहते हैं, उनका सबका उनका इंट्रोडक्शन मोटर स्पोर्ट में वो सब गो कार्टिंग से होता है। अपने आ इवेंट नु आयोजन एटला माटे करवामां राख्यू छे केम के अहींया गुजरात अने अमदावाद निमित्ते आपणा लोको ने जाणकारी आपवी छे के मोटर स्पोर्ट कल्चर शू होय, गो कार्टिंग शू छे, गो कार्टिंग थी ज मोटर स्पोर्ट्स में तमे आगळ वधी शको, अगर तमारे एने फ्यूचर तमारू बनाव छे तो। एटला माटे आपणे अहींया गो कार्टिंग सर्किट अने गो कार्टिंग अकेडमी बनावामां आवी छे। जे प्रमाणे आपणाने एक महिनामां एक रेस करवानो आपणे अत्यारे टार्गेट राख्यो छे, पहेला आपणे लोकोने ट्रेन करवा छे, लोकोने अहींयाथी यूज़ टू करावा छे, कार्टिंग कई रीतना थाय, ए लोकोने कई रीतना चलावी जोईए, ए बधुं आपणे पहेला फोकस राखवुं छे। ભાવનગર પશ્ચિમ વિસ્તારના ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણી, કે જે સતત બે ટર્મથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, તેને પક્ષ દ્વારા ચોથી વખત ટિકિટ આપવામાં આવી છે। તેઓ પશ્ચિમ વિસ્તારમાં તેમના વિવિધ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરી રહ્યા છે, જેમાં તેઓ વર્તેજ અને કુંભારવાડા વિસ્તારમાં તેમના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરીને ચૂંટણી પ્રચારનો પણ પ્રારંભ કર્યો છે, જેમાં તેમની સાથે સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા। ત્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ આ વિસ્તારમાં સભા ગજાવશે। જ્યાં જ્યાં પણ કમી ગયા વખતે સત્રમાં પણ લોકોમાં ભ્રમ ફેલાવીને, લાગણી ભડકાવીને, જ્ઞાતિ જાતિના ધર્મ સંપ્રદાયના વાડા કરાવીને વિરોધી પાર્ટીઓએ કરેલું, મને કહેતા આનંદ છે કે 19માં એ તમામ વસ્તુઓ સુધરી ગઈ હતી, લોકોને ખબર પડી ગઈ હતી, ક્યારેક કોઈ ભોળપણમાં ભૂલા પીડ્યા હોય પણ એ પુનઃ ભારતીય જનતા પાર્ટીના વિચારોમાં આવી ગયા છે। અને અનેક ચૂંટણીઓ તાલુકા જિલ્લા પંચાયતની પણ હમણાં ગઈ છે, મહાનગરની ગઈ છે। હું જોઈ રહ્યો છું કે નરેન્દ્રભાઈ જ્યારથી સત્તા સંભાળી રાજ્યમાં, હવે વડાપ્રધાન તરીકે, ગ્રાફ ભાજપનો ઊંચો જતો જાય, એટલે સાથે સાત સીટો જીતીશું, જિલ્લો તો જીતીશું જ, રાજ્ય પણ જીતીશું, અને થંબિંગ મેજોરિટી સાથે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી લોકોના આશીર્વાદથી જીતશે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે શરૂઆતથી પોતાના સ્ટાર પ્રચારકોને ગુજરાતના મેદાનમાં ઉતારીને વિસ્ફોટક પ્રચારનો પ્રારંભ તો કર્યો છે। ભાવનગર જિલ્લામાં પણ ચાર સ્ટાર પ્રચારકો વિવિધ બેઠકો પર ચૂંટણી સભાઓ ગજવીને પ્રચાર કરી રહ્યા છે, જેમની સાથે સાંસદ પૂનમબેન માડમ, ભારતીબેન શિયાળ, યુપીના સાંસદ સંગમલાલ ગુપ્તા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહુવા, તળાજા અને જેસર ખાતે સભા સંબોધી ઉમેદવારોને જંગી બહુમતીથી ચૂંટણી કાઢવા માટે અપીલ કરી હતી। देखिए, बहुत उत्साह सारे मतदाताओं में है और मोदी जी के प्रति एक बहुत विश्वास और प्रेम मुझे दिखाई पड़ता है, और मुझे ऐसा लगता है कि गुजरात में एक अभूतपूर्व इस प्रकार का विजय भारतीय जनता पार्टी को प्राप्त होगा। लोगों ने यह तय कर लिया है कि बीजेपी के साथ जाना है। सर, राहुल गांधी का जो सावरकर पर बयान है उसके बारे में आप क्या कहेंगे? देखिए, राहुल गांधी नासमझ है, जिस प्रकार की वो बातें करते हैं बचकानी बातें, वो जिस प्रकार के लेटर दिखाते हैं ऐसे लेटर महात्मा गांधी जी के भी है, लोगों ने कल ही प्रकाशित किए। तो मुझे ऐसा लगता है कि गांधी नेहरू परिवार छोड़कर राष्ट्र के सम्मान चिन्हों को अपमानित करना, ये राहुल गांधी की नीति रही है। न वो सावरकर जी को मानते हैं, न वो नेताजी सुभाष चंद्र बोस को मानते हैं, न वो सरदार पटेल को मानते हैं, इन सबको वो नीचा दिखाने की कोशिश करते हैं। उनके लिए तो केवल एक ही नेता है। सर, इस बार आम आदमी पार्टी भी गुजरात में मैदान में है, तो आपने अभी बोला कि झूठ की ओलंपिक रखी जाए, तो उसमें आम आदमी पार्टी सच बात है, रोज झूठ बोलते हैं, कुछ भी वादे करते हैं, लेकिन आपने सही कहा, वो मैदान में है। नवसारी कृषि महाविद्यालय ने वनस्पति रोगशास्त्र विभाग ने इंडियन ફાયટોપેથોલોજીકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વર્તમાન સમયમાં પાક રોગોની તપાસ અને તેનું નિદાન તથા વ્યવસ્થાપનના પગલાઓ પર બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આ સિમ્પોઝિયમનું નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડ પી પટેલે દીપ પ્રાગટ્ય કરાવીને આરંભ કરાવ્યો હતો।
आज नवसारी कृषि यूनिवर्सिटी प्लांट पेथोलॉजी विभाग अने इंडियन सोसायटी ऑफ प्लांट फाइटोपेथोलॉजी आ न्यू दिल्ली आ बने संयुक्त उपक्रमें आज नवसारी खाते पाकों में जो रोगों आए थे ये रोगों निदान केवी रीते करव जो है रोगों निदान पछी एनी कंट्रोल करने नियंत्रण करने स्ट्रेटेजी घड़वा एक बे दिवस सीम्पोजियम आयोजित करो जेमा देशभरना जुदी जुदी यूनिवर्सिटी में प्लांट पेथोलॉजी विभागना साइंटिस्टों प्रोफेसरो अने डिग्निटरीज हाजर रहा है। बे दिवस आ सेमिनार नी अंदर तेओ आपड़ा देश नी अंदर जुदा जुदा विस्तार में जे पाको थाय छे ए पाको में रोग केवी रीते थाय छे एनुं निदान केवी रीते करवुं जोईए अने एने नियंत्रण में लेवा माटे शुं स्ट्रेटेजी अपनावी जोईए ते माटेनी एक फॉर्म्युला घड़ी काढशे जेथी करीने आवनारा दिवसों में हाल जे पाको में रोगों छे ए रोगोना नियंत्रण माटे एक सॉल्यूशन लावी शकाशे। मने आशा छे आ सेमिनार थी खेडूतोने खूब मोटो फायदो थशे। तापी जिलाना उकाई खाते केंद्रीय मंत्री अनुराग ठाकुर मांडवी विधानसभा में समाविष्ट उकाई में जाहिर सभा संबोधी थी। मांडवी बैठक पर भाजपना उम्मीदवार नोधाया एवं कुंवरजी हड़पति तेमज मतदारों पास मत मांगी ने डबल इंजन सरकार ने फरी स्पष्ट बहुमती जीताड़वा अपील की। साथ मीडिया द्वारा पूछाये सवाल जवाब में यूनिफॉर्म सीविल कोड अंगे प्रतिक्रिया आपी थी। जाहिर सभा का जोश देखकर बताता है कि मांडवी में भी कमल खिलेगा और गुजरात में तो रिकॉर्ड भारतीय जनता पार्टी की जीत होगी। ये डबल इंजन की सरकार ने गुजरात में जो नए आयाम स्थापित किए हैं सड़क बिजली स्वास्थ्य जैसी योजनाओं में गुजरात ने देश को दिखाया कि मॉडल राज्य क्या होता है, विकास क्या होता है, निवेश कैसे आता है और यहाँ पर रोजगार उत्पन्न कैसे होता है। हर क्षेत्र में डेयरी से लेकर बाकी क्षेत्रों में भी गुजरात ने जो किया है वो देश के लिए एक नया उदाहरण है, नया मॉडल है। और मोदी जी के गुजरात से लेकर देश तक के 21 वर्ष ईमानदारी भरे रहे, भ्रष्टाचार मुक्त शासन दिया, सुशासन युक्त सरकार दी और आज भारत दुनिया की सबसे तेजी से बढ़ने वाली अर्थव्यवस्था है तो उसमें गुजरात की भी एक बहुत बड़ी भूमिका है। गुजरात विधानसभा चूंटणीनो राजकीय माहौल गरमाई चूक्यो छे त्यारे तापी जिल्लामां पण व्यारा अने निझर विधानसभाना नियुक्त थयेला उम्मेदवारो द्वारा प्रचार प्रसार पूरजोशमां चाली रह्यो छे। जेने लईने गुजरातभरमां भारतीय जनता पार्टी द्वारा स्टार प्रचारकोनी टीम पण उतारी देवामां आवी छे। जे अंतर्गत तापी जिल्लाना निझर विधानसभा बैठकना भाजपना उम्मेदवार माटे केन्द्रना मंत्री एवा भारतीबेन पवार प्रचार रथे आव्या हता, जेमणे भाजप सरकारनी उपलब्धि अंगे जणावीने स्पष्ट बहुमतीथी उम्मेदवारने जीताड़ी भाजपनी डबल इंजन सरकारने वधु ताकात आपवानी अपील करी हती। आज एक अच्छा माहौल भी है, लोगों में उत्साह भी है और मैं तो ये कहती हूँ कि गुजरात की जनता ने हमेशा ही एक विकास का मॉडल अनेक राज्यों को दिखाया है, सामने रखा है। एक डेवलपमेंट एक राज्य की किस तरीके से अच्छे से आती है जब एक अच्छा नेतृत्व उस राज्य को मिलता है और हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी स्वयं यहाँ के सीएम थे तो एक अच्छा विकास का मॉडल लोगों ने देखा है और आज प्रधानमंत्री जी के नेतृत्व में केंद्र सरकार में भी वो विकास का मॉडल अनेक देशों को हम दिखा रहे हैं। हाल ही में आपने देखा होगा कि कोरोना की लड़ाई में अगर आज हम 219 करोड़ का वैक्सीनेशन सक्सेस ड्राइव को पहुंचाने में सक्सेस हुए हैं तो ये इस देश की डेवलपमेंट को दर्शाता है। मैं आपके माध्यम से यही कहना चाहती हूँ कि इस क्षेत्र के विकास के लिए हमारी डबल इंजन सरकार ने हमेशा से ही अच्छा बजट दिया है। मैं हमारे जयराम भाई गामित जी यहाँ के हमारे उम्मीदवार हैं और जिन्हें अनुभव है एक कार्यकर्ता के रूप में, इनका प्रवास है, संगठन से जुड़े हुए हैं और एक अच्छा अनुभवी व्यक्तित्व है तो ज़रूर हमारे जयराम भाई जीतेंगे और लोगों में ये विश्वास है क्योंकि कार्यकर्ता जमीन से जुड़ा हुआ हमारा कार्यकर्ता है।
હાલમાં ગુજરાતમાં ચૂંટણીની મોસમ જામી છે. જ્યાં નજર કરો ત્યાં સભાઓ ગાજે છે. આ તકે ભારતીય જનતા પાર્ટીએ સભાઓ ગજવીને પ્રચંડ પ્રચારનો શુભારંભ તો કર્યો છે, ત્યારે રાજ્યમાં દિગ્ગજોની સભાઓ પણ ગાજી રહી છે. કચ્છની ક્ષત્રિયનો ગઢગણાથી અબડાસાની બેઠક ઉપર ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર અર્થે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કચ્છ ખાતે પહોંચ્યા હતા અને શિવરાજસિંહ ચૌહાણે સંબોધનમાં નરેન્દ્ર મોદીને કલ્પવૃક્ષ ગણાવ્યા હતા. સંબોધનમાં તેમણે કોંગ્રેસ ઉપર તીખા પ્રહારો પણ કર્યા હતા અને સાથે જ સરદાર સરોવર ડેમને લઈને ગુજરાતની પાણીની સમસ્યા તૃપ્ત થઈ અને મધ્યપ્રદેશને સતાવતો વીજળીના પ્રશ્નનો ઉકેલ આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું. ટેલેન્ટ તક નર્મદા જી કા પાણી આ રહા હૈ, સભી દિશાઓ મેં વિકાસ હુઆ હૈ. उसकी जनता विकास के साथ है, भारतीय जनता पार्टी के साथ है, नरेंद्र भाई के साथ है. अब कांग्रेस और केजरीवाल रंगीन सपने दिखाने की कोशिश कर रहे हैं, लेकिन देश और गुजरात जानता है मोदी जी कल्प वृक्ष है. मोदी है तो मुमकिन है. सर, वीर सावरकर जी जो जरूरी है, जो जरूरी है वो मोदी जी देश को भी दे रहे हैं, गुजरात को भी दे रहे हैं, लेकिन केजरीवाल तो बबूल के पेड़ है, केवल कांटे मिलेंगे. और राहुल बाबा खरपतवार हैं, इनका बस का विकास नहीं है. विकास है बीजेपी के साथ, नरेंद्र भाई के साथ. દિવ્યાંગ હોવા છતાં આત્મનિર્ભર બનવું એક મોટી વાત છે, કારણ કે આજના સમયમાં સારા લોકો પણ કામચોરી કરવાના કોઈને કોઈ બહાના તો શોધતા હોય છે. એવામાં દિવ્યાંગ લોકો પોતાની ખોટને પોતાની તાકાત બનાવીને લોકોમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આવી જ એક ઉદાહરણરૂપ કામગીરીને રાજકોટ જિલ્લા કલેક્ટરે બિરદાવી છે. શું છે આ કામગીરી, આવો જોઈએ. કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય, બાકી કંઈ નથી થતું. એટલે જો તમે કોઈ પણ કામ કરવા માટે મક્કમ હોવ તો આખી કાયનાત તમને મદદ કરવામાં લાગી જાય છે. આ જ કહેવતોને સાર્થક કરીને દેખાડ્યું છે રાજકોટ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કેટલાક દિવ્યાંગ કર્મચારીઓએ. કલેક્ટર કચેરીમાં 43 દિવ્યાંગ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ તેના કામને ભાર નથી ગણતા, પણ તેના કામને મોજ સાથે કરે છે. આ 43 દિવ્યાંગ કર્મચારીઓ સચિવ સોનલબેન જોશીપુરાના માર્ગદર્શન હેઠળ 8-8 કલાકની 3 શિફ્ટમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયામાં થતા પ્રચાર પ્રસાર તથા પેઇડ ન્યૂઝનું નિરીક્ષણ કરે છે. આજે અહીંયા રાજકોટ ડિસ્ટ્રિક્ટના એમસીએમસી કમિટીના રૂમ અમે ચકાસવા આવ્યા છે. રાજકોટ ચૂંટણી તંત્ર દ્વારા એમસીએમસી કમિટીના રૂમ અહીંયા કાર્યરત છે અત્યારે, અને અલગ અલગ સિટી લેવલના ન્યૂઝ ચેનલ્સ અને ગ્રામ્ય લેવલની ન્યૂઝ ચેનલ્સની ઉપર સતત અહીંયાના ટીમ મોનિટરિંગ કરી રહ્યા છે. મીડિયા સર્ટિફિકેશન જે અત્યારે સ્ક્રોલ્સ અને બાઇટ્સ બધું આવે છે એની પણ મોનિટરિંગ કરી રહ્યા છે. કદાચ એમની જાહેરાત તરીકે આવતું હોય એટલે એમસીએમસી કમિટીનું પૂર્વ મંજૂરી લઈને કરવાનું હોય છે. અત્યારે આ કામગીરી પણ અત્યારે એમસીએમસી કમિટીના મેમ્બર્સ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે રાજકોટ જિલ્લાનું એક અનોખો પહેલ છે, જેમાં આપણે આ જ સેલમાં જે રાજકોટ જિલ્લામાંથી ડિફરન્ટલી એબલ્ડ લોકો છે, દિવ્યાંગો છે, જેમને ચૂંટણી ફરજમાં ફિલ્ડમાં પોલિંગ યા પ્રિસાઇડિંગ તરીકે નિમણૂકતી આપવા બદલે અહીંયા આપણે કલેક્ટર ઓફિસમાં મોનિટરિંગ માટે કર્યું છે. ખૂબ ઉત્સાહિત રીતે લગભગ 8-8 કલાકનો ડ્યુટી 24 કલાક સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આજે અમે મુલાકાતમાં પણ આવ્યો અને ચા પીવા માટે પણ આવ્યો હતો, એટલે બહુ સરસ કામગીરી કરી રહ્યા છે. મોટા ભાઈ બહેનો ભાઈઓ બધા જ એમની યુનિફોર્મ કોડમાં પણ એ લોકો કરી રહ્યા છે, એટલે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને દે આર હેપી. આ લોકો ખુશ પણ છે આ કામ કરવા માટે. એટલે ચૂંટણીના ફરજના ભાગરૂપે દિવ્યાંગોનો રોલ શું થઈ શકે ચૂંટણી માટે એના એક મહત્તમ એક્ઝામ્પલ છે. અને આનંદ થાય છે આવા જ લોકો કામ કરતા. આપણે લોકશાહીની ભાગરૂપે લોકશાહીને ઉજવણી રાખવા માટે જ આ કામ ચાલી રહ્યા છે. આ કર્મચારીઓ ભલે તનથી દિવ્યાંગ છે, પણ મનથી નથી. તેઓ તેમનું કામ ખૂબ જ ઈમાનદારીથી કરે છે. આ કર્મચારીઓએ નિરીક્ષણની કામગીરી એકધારી કરવાની હોવાથી તેઓ સતત કાર્યરત હોય છે. સાથોસાથ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દરેક દિવ્યાંગ મતદારો મતદાન કરીને ચૂંટણીમાં ભાગીદાર બને તેવો અનુરોધ પણ કરી રહ્યા છે.
ब्यूरो रिपोर्ट, निर्माण न्यूज। बाद अत्यार सुधीना समाचार, वधु समाचार माटे आप जोता रहो निर्माण न्यूज।